હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, વેલ, તો મસ્ત મજાનું આપણે સરસ મજાનું ચેપ્ટર ચાલે છે અને આજે ચેપ્ટર પૂરું કરી દેવાનું છે એવી આપણે વાત કરી છે. થોડોક લેક્ચર લાંબો થાય તો લાંબો, બાકી આજે ચેપ્ટરનું સત્યાનાશ કરી દેવાનું આપણે થાય છે. સત્યાનાશ મતલબ પૂરું કરવાનું છે, સત્યાનાશ એટલે ટાળી દેવાનું નથી. ઓકે, આ ચેપ્ટરમાં હવે ઇમલ્શન જોવાનું છે. ઇમલ્શન જોઈએ એ પહેલાં મને જરાક બે ચાર ક્વેશ્ચન જે આગળના વર્ષોમાં પૂછાયેલા છે એના પર જરાક તમને ગૌર કરાવું છું, બરાબર છે? બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે અને બહુ સિમ્પલ સિમ્પલ છે. પહેલો ક્વેશ્ચન શું છે તો કે ભાઈ, એવું કહે છે કે નીચેનામાંથી કયો ગુણધર્મ, નીચેનામાંથી કયો ગુણધર્મ કલિલ કણો પર રહેલા વીજભાર પર આધારિત નથી. એક ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયો ગુણધર્મ કલિલ કણોના વીજભાર પર આધારિત નથી. આ ક્વેશ્ચન 2014 નીટ અને 2015 બેમાં પૂછાયેલો છે. એકમાં શું પૂછાયેલું છે, કયો ગુણધર્મ કલિલ કણોના વીજભાર પર આધારિત નથી, અને એકમાં 15માં એવું પૂછેલું છે કે કયો ગુણધર્મ કલિલ કણોના વીજભારથી સ્વતંત્ર છે. તો બંનેનો મતલબ શું થાય, એક જ થાય. 2014-15 બેમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે. ઓકે, નીચે તમને ઓપ્શન આપેલા છે, અસ્કંદન, બી પૂર્ણન, સી ઇલેક્ટ્રો ઓસ્મોસિસ, જેને બરાબર આપણે જેને વિદ્યુત પારસ્પર્શન કહે છે, ઇલેક્ટ્રો અને ડી ટિન્ડલ અસર. બરાબર છે? તો જુઓ, સ્કંદન વીજભાર પર આધારિત છે ભાઈ, બરાબર. ઉર્ણન એ પણ વીજભાર પર આધારિત છે, જે આપણે ઓલરેડી વાત કરી હતી. આ ઓપ્શન પણ નહીં આવે, આ ઓપ્શન પણ નહીં આવે. ઇલેક્ટ્રોસ્મોસિસ, તો એમાં પણ વિદ્યુત ધ્રુવો આપણે ડૂબાડી અને જે વિરુદ્ધ વિદ્યુત ધ્રુવ હોય એના તરફ તમારા કલિલ કણો ગતિ કરતા હોય એટલે આ પણ નહીં આવે. એટલે માત્ર કોણ આવશે, ટિન્ડલ અસર, કે જે તમારા કલિલ કણો પરના વીજભાર પર આધારિત નથી. 14-15 બેમાં પૂછાયેલો ક્વેશ્ચન છે બેટા, ઇન્ટરેસ્ટિંગ છે અને મજા આવે એવો છે. ઓકે, ત્યાર પછી એક ક્વેશ્ચન લઈ લઉં છું, આ પણ નીટમાં પૂછાયેલો છે. આ ક્વેશ્ચનમાં શું કહે છે કે ભાઈ, તમારા કલિલ કણો છે એની રક્ષણ ક્ષમતા શેના દ્વારા દર્શાવી શકાય? કલિલ કણો રક્ષણ ક્ષમતા શેના દ્વારા દર્શાવી શકાય, બરાબર છે? આ પણ તમારો સરસ મજાનો નીટ ની અંદર પૂછાયેલો છે, શાયદ નીટ 2012 ની અંદર એક ક્વેશ્ચન પૂછાયેલો છે. શેના દ્વારા પૂછાયેલો છે, કઈ સાલમાં પૂછાયેલો છે? 2012, યસ, ડેફિનેટલી 2012 માં પૂછાયેલો છે, શાયદ નહીં, કન્ફર્મ 2012. ઓકે, તો આમાં તમને અલગ અલગ આપેલા છે. પહેલું આપેલું છે સ્કંદન મૂલ્ય, બીજું આપેલું છે પૂર્ણન મૂલ્ય, ત્રીજું આપેલું છે ગોલ્ડ નંબર, અને ચોથું લઈ લઈએ ટિન્ડલ અસર. ઓપ્શન કદાચ આટાવાળા હોઈ શકે, બરાબર. તો કોણ આવશે? ગોલ્ડ નંબર દ્વારા દર્શાવી શકે. ગઈકાલે જ આપણે વાત કરી હતી, જેમ ગોલ્ડ નંબર વધારે એમ તેનું સ્કંદન મૂલ્ય, રક્ષણ મૂલ્ય કેવું થઈ જાય, ઓછું, અને જેમ ગોલ્ડ નંબર ઓછો એમ રક્ષણ મૂલ્ય વધારે. ગઈકાલે જ આપણે મસ્ત મજાની વાત કરેલી હતી. અને આ સ્કંદન મૂલ્ય એ શેના પર ડિપેન્ડેડ હોય છે તો કે સ્કંદન શક્તિ પર આધારિત હોય છે, બરાબર. એનો પણ એક એમસીક્યુ લઈ લઈએ છીએ, એમ્સ 2016 ની અંદર અથવા તો નીટ 2016 માં જ પૂછાયેલો છે, નીટમાં જ પૂછાયેલો છે, ચાલો એ લઈ લઈએ. શું કહે છે ક્વેશ્ચન, શું કહે છે તો કે નીચે આપેલામાંથી સ્કંદન શક્તિ, સ્કંદન શક્તિ અશુદ્ધ કરી નો સાચો ક્રમ ગોઠવો. પછી આપ્યું છે NaCl બરાબર 0.52, BaCl2 બરાબર 0.66, અને CA અથવા તો MgCl2 છે. એક્ઝેક્ટ ઓપ્શન શાયદ ન પણ હોય કદાચ, તો મૂંઝાવાનું નહીં, વેલ્યુ તો આ જ હશે,
અને એની પદ્ધતિ પણ આ છે. ત્યારે પૂછાયેલો છે 2016 ફેસ 2 એટલે પેપર 2 ની અંદર પૂછાયેલો છે. ઓકે ચાલો વેલ, તો આ રીતે સરસ મજાના તમને એના સ્કંદન મૂલ્ય આપ્યા છે. શું આપ્યું છે? સ્કંદન મૂલ્ય આપ્યા છે મોલ પ્રતિ લિટરમાં. આ તેના સ્કંદન મૂલ્ય છે. આપેલા મૂલ્ય તેના સ્કંદન મૂલ્યો છે. ઓકે, તો આપણે બહુ સારી રીતે અને બહુ જબરદસ્ત રીતે જાણીએ છીએ કે સ્કંદન મૂલ્ય પ્રપોર્શનલ ટુ 1 અપોન સ્કંદન શક્તિ. ઓકે, તો જો આનો આપણે સ્કંદન શક્તિ શોધીએ, ટૂંકમાં બે એકબીજાને કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં છે. તો જેની સ્કંદન શક્તિ વધારે એનું સ્કંદન મૂલ્ય ઓછું, અને જેનું સ્કંદન મૂલ્ય ઓછું એની સ્કંદન શક્તિ વધારે. તો સ્કંદન મૂલ્ય કોનું ઓછું થાય? આપણે નંબર આપી દઈએ 1, 2 અને 3. તો કયો ક્રમ આવશે? 3 નું સ્કંદન મૂલ્ય સૌથી વધારે થશે. ત્યાર પછી બીજા સ્થાન પર કોણ આવશે? NaCl 0.52 એટલે 1, અને પછી આવશે 2. 2016 નીટ ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. શું કહે છે? સ્કંદન મૂલ્ય વધારે એનો સ્કંદન શક્તિ ઓછી, અને સ્કંદન શક્તિ વધારે એનો સ્કંદન મૂલ્ય ઓછું. ક્લિયર છે? ચલો આ મસ્ત મજાની વાત યાદ રાખવાની છે. ફટાફટ જરાક સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો, બરાબર છે? અને લખવું હોય તો તમે લખી પણ શકો છો, લખી જ નાખજો. કારણ કે પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે, હજી આપણે કરવાના છે. જો કે કાલ પૂરું થઈ જાય, કાલના લેક્ચર મીન્સ કે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે સરસ મજાના એમસીક્યુ સોલ્વ કરવાના છે. પછી જ આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું, બરોબર? મોટાભાગના એવા એમસીક્યુ કે જે તમારા એમ્સમાં પૂછાઈ ગયેલા હોય અને તમને નીટ ની અંદર પૂછાયેલા હોય એવા એમસીક્યુ નો આપણે જબરદસ્ત મારો ચલાવી દઈશું. જોઈએ છીએ ઇમલ્શન. જેને પાયસ પણ બોલાય છે, પાયસ અથવા તો ઇમલ્શન, બરોબર છે? ચેપ્ટરનો બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને બહુ એટલું બધું કાંઈ ખાસ છે નહીં આ ટોપિકમાં. બહુ સિમ્પલ સહેલો છે. તમે જોવા જાવ અને બોર્ડમાં પૂછાયેલો છે, 2020માં જ પૂછાયેલો છે. મતલબ કે આ વર્ષે બોર્ડ 2020માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે ઇમલ્શનનો. મસ્ત મજાનો ક્વેશ્ચન છે, બરોબર? એટલે તમને સંપૂર્ણ ખબર હોવી જોઈએ. ઝી નીટની પ્રિપરેશન કરતા હોય તો પણ અગત્યનું છે, અને બોર્ડને રિલેટેડ વાત કરો તો પણ અગત્યનું છે. કારણ કે બોર્ડમાં પાસ તો થવું પડે ને ભૈયા, બરાબર? કદાચ તમે ઝી નીટમાં 600 માર્ક્સ લઈ આવો છો નીટની અંદર, અને ઝીની અંદર તમે 200 માર્ક્સ લઈ આવો છો, પણ બોર્ડમાં પાસ નથી થયા અથવા તો બોર્ડમાં જે આપણે ક્રાઇટેરિયા છે એ ફિલઅપ ન થયો તો આપણા ઝી નીટના માર્ક્સ કંઈ કામના નથી. ચલો, તો મસ્ત મજાનું આપણે ઇમલ્શનની વાત કરીએ. પાયસની વાત કરીએ, બે પ્રકારના ઇમલ્શન હોય. કેટલા પ્રકારના ઇમલ્શન હોય? બે પ્રકારના. એક તેલ પાણી અને બીજું પાણી તેલ. આલે વાહ, એક કયું છે? તેલ પાણી અને બીજું છે પાણી તેલ. એને ઓઇલ વોટર અને આને કહેવાય વોટર ઓઇલ, ઓ ડબલ્યુ અને આને કહેવાય WO. હવે તમે છે ને સામાન્ય રીતે આ આનાથી તો બિલકુલ અજાણ નથી. આના વિશે હું તમને વધારે સમજાવું એ પણ કંઈ ખાસ ન કહેવાય. કારણ કે તમે તેલ હોય, તેલની અંદર છે પાણી નાખો, અથવા તો પાણી હોય, ફૂલ પાણી ભરેલું હોય, એની અંદર તમે તેલ નાખો, પછી ખૂબ હલાવી નાખો, તો તેલના તમને બરચટ જોવા મળશે, છાંટા. આપણી ભાષામાં કહીએ બરચટ એટલે શું થાય? છાંટા. ચોપડીમાં એવો શબ્દ વાપરેલો છે. તો તેલના નાના નાના ખૂબ જ સૂક્ષ્મ કણ જોવા મળશે. આ જે સૂક્ષ્મ કણ છે, આ સૂક્ષ્મ કણ એટલે તમારા શું થઈ ગયા? કલિલ કણો થઈ ગયા છે. હવે એમાં આધાર રાખે છે કયા પ્રકારનું તમારે ઇમલ્શન બનાવવું છે. જો તેલ પાણી બનાવવું હોય તો શું કરવાનું? પુષ્કળ પાણી લેવાનું અને એની અંદર તેલ નાખવાનું. અહીંયા જો પાણીના ખોળામાં તેલ બેઠેલું છે, એટલે તેલ નાનું છે ને પાણી મોટું છે. અહીંયા તેલના ખોળામાં પાણી બેઠેલું છે, એટલે તેલ મોટું છે ને પાણી નાનું છે. જે મોટું હોય એના ખોળામાં નાનું બેસી શકે, બરાબર? અને નાના ખોળા મોટો હાંડીઓ બેસી શકે નહીં. તો અહીંયા પાણી મોટું, તેલ નાનું, એટલે આને પાણીમાં તેલ પ્રકારનું ઇમલ્શન કહેવાય. પાણીમાં તેલ અને આને તેલમાં પાણી. જે મોટું છે એના ખોળામાં નાનું બેસી શકે. આ શબ્દ તમારે ખાસ મગજમાં રાખવાનો છે. અહીં વિક્ષેપણ અથવા તો પરિક્ષેપણ શબ્દ રાખીએ. અહીં પરિક્ષેપણ માધ્યમ તરીકે
પાણી અને પરિક્ષેપિત કલા તરીકે તેલ વર્તે છે. પરિક્ષેપણ માધ્યમ તરીકે પાણી અને પરિક્ષેપિત કલા તરીકે તેલ તમારું સરસ મજાનું વર્તે છે. બરોબર છે? તો આ પ્રકારના ઇમલ્શન પાણીમાં તેલ પ્રકારનું ઇમલ્શન કહે છે. આ પ્રકારના ઇમલ્શનને પાણીમાં તેલ પ્રકારનું ઇમલ્શન કહે છે. તેનો આપણે ઉદાહરણ જોવા જઈએ તો ઉદાહરણમાં કોણ આવશે? તો ઉદાહરણમાં આવશે તમારું દૂધ, ભેંસનું દૂધ, ગાયનું દૂધ, બરોબર છે, ઊંટનું દૂધ, જેનું જેનું દૂધ આવતું હોય એ બધાનું દૂધ કેમ આવશે? તેલ પાણી એટલે કે પાણીમાં તેલ પ્રકારનું, એને બોલાય તેલ પાણી, પણ પાણીમાં તેલ એવું પણ બોલાય. બરોબર છે? દૂધ પછી વેનિશિંગ ક્રીમ એટલે કે લોપી, એ પણ તમારું એક્ઝામ્પલ છે સરસ મજાનું. તેલ પાણી હતો તો પાણીમાં તેલ પ્રકારનું ઇમલ્શન. બરોબર છે? તો આ બંને એક્ઝામ્પલ યાદ રાખવા ખૂબ જ જરૂરી છે, કારણ કે એક્ઝામ્પલ પૂછાય છે. ક્લિયર? ચલો વેલ, ત્યાર પછી તેલમાં પાણી. તો અહીંયા શું છે? મોટું જબરું પાત્ર છે, અહીંયા તમને બે આકૃતિ કરી દઉં. ઓકે, ચલો હવે આપણે એવું માની લઈએ કે ભાઈ જે મારો બ્લુ કલરનું જે બ્લેક કલર છે એ બ્લેક કલર છે, એના આવા નાના નાના કલેલકણો છે, મોટા છે પણ તમારે નાના હોય બરાબર. અને અહીંયા બ્લુ કલર છે, બ્લુ કલરના કલેલકણો છે, જરા આખું માધ્યમ શેનું છે? પાણીનું છે. બરોબર? જ્યારે અહીંયા આખું માધ્યમ શું છે? તેલનું છે. તો આને આપણે કેવું કલીલ કહેશું? તો કે માધ્યમ પાણી છે એટલે, અને કલીલ કોણ છે? તેલ, એટલે એને કહેવાય તેલ પાણી. આમાં માધ્યમ તેલ છે અને કલીલ કોણ છે? પાણીના, એટલે પાણી તેલ. પાણી નાનું છે અને તેલ મોટું છે, એટલે તેલના ખોળાની અંદર પાણી બેસી ગયું. અહીંયા પાણીના ખોળામાં કોણ બેસી જાય? તેલ બેસી જાય. બરોબર છે? તો આ પ્રકારે તમારા કલીલકણો દર્શાવવામાં આવે છે, એને શું કહેવાય? વોટર ઓઇલ, અથવા તો આને કહેવાય ઓઇલ વોટર. આ પ્રકારના કલીલ તરીકે ઓળખવામાં આવે છે. તો પાણી તેલ પ્રકારના કલીલમાં મારે તમને વધારે લખવાની જરૂર નથી. અહીંયા શું આવશે? તો કે અહીં એટલે કે આ જે કલીલ છે અથવા તો આ જે તમારું ઇમલ્શન છે, આ પ્રકારના ઇમલ્શનમાં વિક્ષેપણ માધ્યમ તરીકે તેલ અને વિક્ષેપિત કલા અથવા તો પરિક્ષેપણ માધ્યમ પરિક્ષેપિત કલા એ શબ્દ વાપરશો તો પણ ચાલશે. પરિક્ષેપિત માધ્યમ પરિક્ષેપણ માધ્યમ તરીકે તેલ અને પરિક્ષેપિત કલા તરીકે પાણી હોય છે. આ પ્રકારના ઇમલ્શનને આપણે તેલમાં પાણી પ્રકારનું ઇમલ્શન કહીએ છીએ. તેલમાં પાણી કેવા પ્રકારનું ઇમલ્શન કહીએ બાપુ? તેલમાં પાણી, તેલમાં પાણી. બરોબર છે? તેલમાં પાણી પ્રકારના ઇમલ્શન તરીકે ઓળખીએ છીએ. એના એક્ઝામ્પલ લેવા જઈએ તો તમારા કોલ્ડ ક્રીમ, કોલ્ડ ક્રીમ એટલે આઈસ્ક્રીમ, કોલ્ડ ક્રીમ, કોડ લિવર ઓઇલ, બરોબર છે, માખણ. આહા, તો આ બધા જે એક્ઝામ્પલ છે એ તમારા કયા એક્ઝામ્પલ છે? પાણી તેલ અથવા તો તેલમાં પાણી પ્રકારના ઇમલ્શનના એક્ઝામ્પલ છે. ક્લિયર થાય છે? આ કેવા દેડા જોઈ લો જરા, બંનેના એક્ઝામ્પલ અલગ અલગ રીતે યાદ રાખવા કમ્પલસરી છે. બરોબર, મસ્ત મજાના યાદ રહેવા જોઈએ. ન યાદ રહે તો કાંઈ વાંધો નહીં, તમારે લખીને યાદ રાખવાનું, પણ યાદ તો રાખવા જ પડે. બરોબર, એવું નહીં ન યાદ રહે ભૂલી જજો, યાદ રાખવા જ પડે, એમાં કાંઈ ચાલે નહીં. તો આ મસ્ત મજાના તમારા ઇમલ્શનની વાત થઈ. હવે અહીંયા પ્રશ્ન થાય છે, તમે તેલમાં પાણી હોય કે પાણીમાં તેલ પ્રકારનું ઇમલ્શન હોય એને રહેવા દો થોડોક સમય, તો શું થશે? તમે પાણી હોય, પાણીની અંદર તેલ નાખીને પછી ખૂબ અલાવી નાખો, ઉગર વજન થયેલું, એની અંદર બ્લેન્ડર મૂકી દો, ઓકે મસ્ત લઈ ગયું, આખા આખા દ્રાવણની અંદર નાના નાના તેલના બિંદુ છે જોવા,
દેખાય મને તો મજા આવે છે. ઓકે તો એને પડ્યું રહેવા દો, બસ થોડું ઘણું મૂકી દો, મૂકી દીધું જો ભાઈ મેં અહીંયા. ઓકે હવે હું લઉં છું, ઘણો સમય થઈ ગયો, 5-7 કલાક થઈ ગઈ છે. ઓકે તો તમને જોવા મળશે કે તેલના જે બિંદુઓ છે એકબીજા સાથે જોડાય અને અલગ લેયર બનાવી દેશે. એટલે તમને આવું લેયર જોવા મળશે. અહીંયા નીચે બધું પાણી હશે અને ઉપર બધું શું હશે, તેલ. શું હશે, તેલ. તો બે લેયર બેટા તમને જોવા મળશે. તો શું થયું, તો કે ભાઈ એ તો કલીલ મટી ગયો, હવે એને કલીલ ન કહેવાય. કારણ કે નાના નાના બિંદુ જો તમારા વિક્ષેપણ માધ્યમની અંદર તેલના અથવા તો પાણીના આટા મારતા હોય, વિક્ષેપણ માધ્યમ તેલ હોય તો પાણીના બિંદુ અને વિક્ષેપણ માધ્યમ પાણી હોય તો કોણ હશે, તેલના બિંદુ આટા મારતા, તો જ એને કલીલ કહેવાય, તો જ એને ઇમલ્શન કહેવાય, તો જ એને પાયસ કહેવાય. નહીતર એને પાયસ કહેવાય નહીં, એમાં બે લેયર છૂટા પડી જાય તો એને પાયસ કે ઇમલ્શન કહી શકીએ નહીં. ઓકે અમારે બે લેયર છૂટા પાડવા નથી, અમારે કલીલનું કલીલ જ રાખવું છે. તો સાહેબ અમે શું કરીએ, એક કામ કરો, આપણે શીખી ગયા આને કયું કલીલ કહેશું, પાણી સાથે તેલને આકર્ષણ હોય કે અપાકર્ષણ હોય, અપાકર્ષણ હોય એટલે એને કેવું કલીલ કહેશું, દ્રવ વિરાગી કલીલ. દ્રવ વિરાગી કલીલને આપણે સ્થાયી કરવા માટે પદાર્થ બહારથી ઉમેરવો પડે, એવી આપણે વાત કરી હતી દ્રવ વિરાગી અને દ્રવ અનુરાગીમાં, બરાબર છે. તો બહારથી પદાર્થ એડ કરીએ, કોઈ ત્રીજા પદાર્થને આપણે એની અંદર ઇન્ક્લુડ કરવાનો છે, ત્રીજા પદાર્થને એડ કરીએ તો એને કહેવાય સ્થાયી કારક. શું કહેશું આપણે, સ્થાયી કારક. હા કે ના, ઓકે તો એને આપણે સ્થાયી કારક તરીકે ઓળખીએ છીએ અથવા તો ઇમલ્સીફાયર કહેવાય. ને શું બોલાય, ઇમલ્સીફાયર, કે જે તમારા કલીલને શું બનાવે છે, સ્થિર બનાવે છે. આ દ્રવ વિરાગી કલીલ હોવાથી અલગ અલગ સ્તર બનાવે છે. હવે જો તેને કલીલ સ્વરૂપમાં જ રાખવું હોય તો અન્ય ત્રીજો પદાર્થ ઉમેરવો પડે, તેને સ્થાયીકારક અથવા તો ઇમલ્સીફાયર કહે. અને એ શું કરશે, તમારા ઇમલ્શનને સ્થાયી બનાવશે. એ શું કરશે, ઇમલ્શનને મસ્ત મજાનું સ્થાયી બનાવશે. એટલે આપણે એને કહીએ છીએ ઇમલ્સીફાયર, બરાબર છે. હવે આ ઇમલ્સીફાયર તરીકે કોણ કોણ વર્તે છે એની આપણે મસ્ત મજાની વાત કરવી છે. ઓકે તો કોણ કોણ વર્તે છે, તો ઇમલ્સીફાયર તરીકે બહુ બધા પદાર્થો વર્તે છે, પણ તમારો કયો ઇમલ્શન બનાવવું છે એની વાત કરો છે. ઇમલ્સીફાયર તરીકે ઘણા બધા પદાર્થો ઇમલ્સીફાયર તરીકે વર્તે છે, પણ તમારે કયા પ્રકારનું ઇમલ્શન બનાવવું છે એ પણ મહત્વનો ભાગ ભજવે છે. સમજો કે તમને ઈચ્છા થાય છે કે તમારે મસ્ત મજાનું પાણીમાં તેલ પ્રકારનું ઇમલ્શન બનાવવું છે અથવા તો તેલમાં પાણી પ્રકારનું ઇમલ્શન બનાવવું છે, તો શું થશે. ચાલો જો તમારે તેલમાં પાણી પ્રકારનું ઇમલ્શન બનાવવું હોય તો કોણ વર્તે, અને પાણીમાં તેલ પ્રકારનું ઇમલ્શન બનાવવું હોય તો તમારું કોણ કોણ ઇમલ્સીફાયર તરીકે વર્તે એની વાત કરીએ. તો પહેલા લઉં છું પાણીમાં તેલ, એટલે એને કહેશું તેલ પાણી. કારણ કે પાણી મોટું છે, મા હોય પાણી, મા હોય એટલે મોટી જ હોય, બરાબર, દીકરા કરતા મોટી જ હોય. તેલ એનો દીકરો છે ને, મા મોટી છે એટલે માના ખોળામાં તેલ બેઠું છે. ચલો એને આપણે શું કહીએ છીએ, બીજું ઓઇલ વોટર, પાણીમાં તેલ પ્રકારનું ઇમલ્શન. તો ઇમલ્સીફાયર તરીકે કોણ કોણ વર્તશે એમાં, ઇમલ્સીફાયર તરીકે પ્રોટીન, ગુંદર, જીલેટીન, બરાબર. આ જોકે તમે નામ સાંભળ્યા જશે ને, આપણે વાત કરી હતી ગયા લેક્ચર રક્ષણની અંદર જ વાત કરી હતી. કારણ કે આ આ કેવું કલીલ છે, જળવિરાગી છે, તો આ બધા જળ અનુરાગી છે, જે તમારું શું કરશે તો એના પર એક મસ્ત મજાનું પતલું લેયર બનાવી લેશે, પતલું સ્તર બનાવી લેશે, જેથી કરીને એકબીજાની નજીક આવે તો શું અનુભવશે, અપાકર્ષણ અનુભવે. પ્રોટીન, ગુંદર, જીલેટીન, ત્યાંથી આગળ વધીએ તો હજી આવશે કુદરતી રબર,
કુદરતી અને કૃત્રિમ સાબુ સાબુ બાબુ શું સાબુ કુદરતી અને કૃત્રિમ સાબુ 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 ઓકે ચલો કુદરતી અને કૃત્રિમ સાબુ આ બધા શું છે તો કે તમારે જ્યારે તેલને પાણીમાં નાખવું હોય એટલે પાણીમાં તેલ પ્રકારની ઇમલ્શન બનાવવું હોય ને ત્યારે તમારે આ પ્રકારના ઇમલ્સિફાયર વાપરવા પડે બરાબર છે કે જે તમારા ઇમલ્શનને શું બનાવશે સ્થાયી બનાવશે ભાગ નંબર બે તેલમાં પાણી એમાં કોણ છે તેલ એટલે શું આવશે પાણી તેલના ખોળામાં એટલે આવશે વોટર ખોળામાં વોટર ઓઇલના ખોળામાં ક્લિયર છે આ વખતે ઇમલ્સિફાયર તરીકે કોને કોને લેશું બાપુ આ વખતે ઇમલ્સિફાયર તરીકે ચરબીયુક્ત એસિડ ધાત્વીય ક્ષાર પછી લાંબી શૃંખલા વાળા આલ્કોહોલ અને દીપ કાજલ બરાબર છે કોને કોને લેશું તો કે ભાઈ તમારા ધાત્વીય ક્ષાર લાંબી શૃંખલા વાળા આલ્કોહોલ દીપ કાજળ એટલે કોઈ છોકરા છોકરીનું નામ નથી બરોબર છે દીપ કાજળ એટલે શું થાય જે તમારા દીપક એટલે કે દીવામાંથી જે કાજળ મળે છે જે મેષ મળે છે એ મેષને તમારે અહીંયા ઇમલ્સિફાયર તરીકે લેવાનું છે અને હજી એક નામ ક્યુ રહી ગયું છે તો કે લાંબી શૃંખલાવાળા આલ્કોહોલ આવી ગયું છે ઓકે ચરબીયુક્ત એસિડ હા ચરબીયુક્ત એસિડ રહી ગયું છે ચરબીયુક્ત એસિડ ચરબીયુક્ત એસિડ ક્લિયર તો આ મસ્ત મજાના તમારા પાણીમાં તેલ અને તેલમાં પાણી પ્રકારના ઇમલ્સનની વાતો કરી દીધી છે ક્લિયર થઈ ગઈ છે આ કે વાત ઓકે ચલો યાર એ તો બધી સાહેબ બરાબર છે એ તમને સમજાઈ ગયું છે પણ હવે અમારે આ આખી ઘટના જે છે એને જોવી હોય તો કઈ રીતે જોઈ શકીએ તો એની માટે તમારે રંજક દ્રવ્યો ઉમેરવા પડે જો અમારે જૂના સિલેબસમાં આવતું બરાબર છે પણ નવા સિલેબસમાં એ છે નહીં અને એમાંથી ક્યારેય ક્વેશ્ચન પૂછાતા નથી એટલે આપણે એની ખાલી મૌખિક વાત કરી દઈએ એની કંઈ જરૂર છે નહીં જો તમે કોઈ રંજક દ્રવ્ય નાખો તમારે એવું દ્રવ્ય પસંદ કરવાનું કે તેલને રંગીન બનાવે કેવું દ્રવ્ય પસંદ કરવાનું છે તેલને રંગીન બનાવે એવું દ્રવ્ય પસંદ કરો હવે તમારે શું કરવાનું છે તમે એને નાખો એટલે કે તમે સરસ મજાનું પદાર્થને એડ કરશો તો શું થશે તો કે જો નાના નાના બિંદુઓ રંગીન બને તો પાણીમાં તેલ પ્રકારનું ઇમર્શન તેલને રંગીન કરે તેલની સપાટીને રંગીન બનાવે એવું તમારે રંગીન પદાર્થ લેવાનો છે પછી શું કરશો તો કે તમે ઇમર્શનની અંદર એ પદાર્થને નાખશો એટલે નાના નાના બિંદુઓ રંગીન બને તો એને કહેવાય પાણીમાં તેલ પ્રકારનું ઇમર્શન અને જો આખું દ્રાવણ રંગીન બની જાય અમુક અમુક બિંદુ તે રંગવિહીન રહે તો એને કહેવાય તેલમાં પાણી પ્રકારનું ઇમર્શન બાકી વાત સમજ પડે છે બીજું મંદક કસોટી બીજી કઈ રીતે ઓળખી શકો મંદક કસોટી એટલે કે તમે દ્રાવણને કોઈ પણ રીતે મંદ કરી શકો હવે જો તમે વધારે પ્રમાણમાં પાણી નાખો અને અલગ લેયર ન પડે વધારે પ્રમાણમાં પાણી નાખો અને લેયર અલગ પડે નહીં તો પાણીમાં તેલ પ્રકારનું ઇમલ્શન તો પાણીમાં તેલ પ્રકારનું ઇમલ્શન ફરી વખત સાંભળજો વધારે પ્રમાણમાં પાણી નાખો ઇમલ્શન બની ગયેલું છે એની અંદર તમે બહારથી હવે પાણી ઉમેરો અને જો તમારા લેયર છૂટા ન પડે તો પાણીમાં તેલ પ્રકારનું ઇમલ્શન એટલે ઇમલ્શન ઇમલ્શન જ રહેશે ખાલી શું થઈ જશે મંદ થઈ જશે ક્લિયર હવે તમે શું કરશો પાણી ઉમેરો કારણ કે પાણી સસ્તું છે તેલ મોંઘું છે બરાબર એક લીટર તેલ લેવા જાઓ ને તો 125-30 રૂપિયાનું થાય અને પાણી એક લીટર લેવા દો તો 20 રૂપિયા પતી જાય એટલે સસ્તું કરવાનું ઓકે હવે તમારે શું કરવાનું છે તો કે મસ્ત મજાનું ઇમલ્શન બનેલું છે એની અંદર પાણી નાખો અને અલગ લેયર બનવા માંડે પાણી નાખવાથી અલગ લેયર બનવા માંડે તો તમારું તેલમાં પાણી પ્રકારનું ઇમલ્શન ફરી વખત પાણી નાખવાથી અલગ લેયર ન બને તો પાણીમાં તેલ અને પાણી નાખવાથી અલગ લેયર બને તો તેલમાં પાણી પ્રકારનું ઇમલ્શન હશે ક્લિયર થાય છે એટલી વાત તો આ રીતે તમે સરસ મજાની ઇમલ્શન જોઈ શકો
એનો અનુભવ પણ કરી શકો. જો તમે બનાવ્યું જ હોય તો તમને ખબર જ હોય તમે શું કીધું, કારણ કે જે વિક્ષેપન માધ્યમ હોય એનું પ્રમાણ વધારે હોય અને વિક્ષેપિત કલા હોય એનું પ્રમાણ કેવું લેવાનું હોય આપણે ઓછું લેવાનું. પણ તમને કોઈ પૂછે કે આ કયા પ્રકારની મોશન છે તો તમે જોઈને કહી પણ શકો અથવા તો તમે આ પ્રયોગથી પણ એને સાબિત કરી શકો. ક્લિયર? ચલો હવે એક નવો શબ્દ છે ડિમલ્સિફિકેશન, વિપાયસીકરણ એને કહેવાય. ડિમલ્સિફિકેશન અથવા તો વિપાયસીકરણ, આને પાયસીકરણ બોલાય, આને શું બોલે? પાયસીકરણ. અને આ છે વિપાયસીકરણ, એટલે કે તમારે ઇમલ્શન વિખી નાખવાનું છે. હું વાત કરું છું, હા વિખાઈ જાય, વિખાઈ જાય ને, આપણે ધારીએ એટલે ગમે વિખાઈ જાય, આપણે બીજાના ઘર વિખી નાખીએ, બરોબર છે, આપણે ગમે એનો ગોટો વાળી દઈએ, તો આપણે વિપાયસીકરણ કરવું આપણી માટે હું નવીન વાત છે. તો વિપાયસીકરણ થઈ શકે, કઈ કઈ પદ્ધતિથી થઈ શકે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ પદ્ધતિના નામ યાદ રાખવાના છે. ઠારણ, અતિશય ઠારણ, એટલે શું થઈ જાય? તો જુઓ, હવે તમારું તેલમાં પાણી પ્રકારની ઇમલ્શન હોય, ખૂબ ઠારણ કરો એટલે પાણી ઠરી જાય, તો ઇમલ્શન રહેશે નહીં. ઠારણ, ઉત્કલન, બરોબર છે, અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન, ઠારણ, ઉત્કલન, અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન, બરોબર છે, ઇલેક્ટ્રોસ્ટેટિક અવક્ષેપન એને પણ આપણે કહી શકીએ છીએ, અથવા તો સેન્ટ્રીફ્યુગેશન ખાલી લખો તો પણ ચાલશે. અને શું નામ આપ્યું છે મેં? તો કે એક નવું સરસ મજાનું નામ આપ્યું છે, ઇલેક્ટ્રોસ્ટેટિક અવક્ષેપન. ઇલેક્ટ્રોસ્ટેટિક અવક્ષેપક. તો આ બધા કેવા છે? તમારા ડિમલ્સિફાયર છે. આ બધા ડિમલ્સિફિકેશનની પદ્ધતિઓ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છે બેટા? ચલો, તો સરસ મજાનો આ ટોપિકને જરાક મસ્ત મજાનો જોઈ લઈએ, પછી આપણે લખીએ છીએ કે આપણી આસપાસ કલીલ મસ્ત મજાનું છે. બસ હવે સિમ્પલ સિમ્પલ વાતો કરવાની છે અને કલીલના ઉપયોગ જોવાના છે. ફટાફટ જોઈ લો. ત્યાર પછી આપણી ચોપાસ કલીલ, એટલે કે આસપાસ કલીલ, આપણી આસપાસ જેને આપણે કહીએ ચોપાસ કલીલ, એમ તમે જોવા જાઓ તો બાપુ કેટલી જગ્યાએ કલી. તમે ખાવા બેસો, તમારું લાકડાનું ફર્નિચર છે, પેપર ન્યૂઝ પેપર વાંચો, તમે આવો દવા પીવો, લોટ્સ ઓફ જગ્યાએ તમને કલીલ જોવા મળશે, લોટ્સ ઓફ જગ્યાએ, બરાબર છે. તો આપણે આસપાસ બહુ બધી રીતે કલીલ હોય છે. આપણે વન બાય વન થોડાક એક્ઝામ્પલ જોઈએ જેથી કરીને આપણને ખ્યાલ આવે ભાઈ કોને કલીલ કહેવાય. તો સૌથી પહેલું કલીલની વાત કરવા જઈએ તો સૌથી પહેલો આવે છે આકાશનો વાદળી રંગ, લે આલે એમાં એને કલીલ શું છે? આકાશનો વાદળી રંગ. તો આકાશના વાદળી રંગ તો આકાશમાં તમે જોશો એટલે વાદળી રંગ દેખાય. તો જ્યારે તમારા ધૂળના નાના નાના ધૂળના રજકણો હોય, બરોબર છે, પછી ધુમાડો હોય, વાદળ હોય, આ બધા કલીલ છે. આપણને ખબર છે ધૂળ રજકણો, વાદળ, ધુમાડો આ બધા કલીલના પ્રકાર છે. એ જ્યારે વાતાવરણમાં જાય ત્યારે સૂર્યપ્રકાશમાં જે કિરણ પડે છે એને કારણે એ કણોનું શું થાય છે? પ્રકિરણન થાય છે. શું થાય છે? પ્રકિરણન. એને કારણે આપણને આકાશનો રંગ કેવો દેખાય? વાદળી દેખાય, બરાબર છે. તો એક પ્રશ્ન એવો થાય કે સાહેબ પ્રકિરણન ન થાય તો તમારું આકાશ તમને કેવું દેખાય? કાળા રંગનું દેખાય. કેવા રંગનું દેખાય? કાળા રંગનું. ખાસ યાદ રાખજો, આકાશમાં કે જે તમારા વાતાવરણની અંદર વાદળો રહેલા છે, રજકણો રહેલા છે, બરાબર, ધૂળ રહેલે છે, પાણીના જે નાના નાના ઝાંખરબિંદુઓ રહેલા છે, તો આ બધાને કારણે તમારું વાદળ જે છે, આકાશ જે છે, એ ભૂરા રંગનું દેખાય છે. જો આ બધા કણો ન હોય, એટલે કે એક બધા કલીલ કણો છે, આપણે શીખી ગયા છીએ, સરસ મજાના આઠ પ્રકાર જોયા છે, તો એ આઠ પ્રકારમાંના આ કણો છે, જો એ ના હોય તો આકાશ કેવું દેખાય? વાદળી રંગનું દેખાય. ત્યાર પછી બીજું ગાઢ ધુમ્મસ, જેને આપણે કહીએ છીએ ફોગ, બરોબર છે, પછી ખાલી ધુમ્મસ, જેને આપણે કહીએ છીએ ઝાકળ, અને વરસાદ. અત્યારે મસ્ત મજાની વરસાદની સિઝન હાલે છે, તો આ ત્રણેય વિશે સમજવું આપણે બહુ અગત્યનું છે. તમારા નાના નાના ધૂળના રજકણો હોય, બરોબર છે, ધુમાડાના જે કણો છે એ ધુમાડાના કણો, ધૂળના રજકણો વાતાવરણમાં જાય, ત્યાં પાણીના ભેજ સાથે જોડાય અને કલીલ કણોના કદમાં ફેરવાય છે. અને એ ક્યાં આવે છે? ધીમે ધીમે પૃથ્વીની સપાટી પર આવે છે, પણ નીચે નથી બેસતા હોય, બરોબર છે. તો શું થાય છે? હવામાં તરતા રહે છે,
હા અમુક ઝાકળ છે નીચે બેસી જાય તો એ શું થઈ ગયું, એના પછી આપણે કલીલ નહીં કહેવાનું, પણ જે હવામાં તરે છે એ બધું આપણું શું છે, કલીલ છે. ધૂળના રજકણો અથવા તો તમારી પાણીની બાષ્પ અથવા તો ધુમાડાના જે કણો છે તે ક્યાં જાય છે, તો કે ભાઈ વાતાવરણમાં જાય છે, તે પાણીના ભેજ સાથે સંઘનન કરે છે, જોડાય છે અને કેમાં ફેરવાય છે, કલીલ કણોના કદમાં ફેરવાય છે અને પૃથ્વીના વાતાવરણમાં તરતા રહે છે. એને આપણે કહીશું ધુમ્માસ અથવા તો ધૂમ્ર ધુમ્મસ. વાત આવે છે વરસાદની, તો આપણને બહુ સારી રીતે ખબર છે કે ભાઈ વરસાદ કઈ રીતે પડે છે. બહુ બધી જગ્યાએ તમે ફિઝિક્સમાં વાંચ્યું છે ને, લોટ્સ ઓફ જગ્યાએ તમે સાંભળ્યું પણ હશે. એમાં શું હોય છે, તો કે પાણીની બાષ્પ જે છે એ વાતાવરણમાં જાય અને તમારા વાદળની રચના કરે. એ જે પાણીની બાષ્પના કણો છે એ ઠરે એટલે એને આપણે સંઘનન કહીએ છીએ. ઠરે એટલે એકબીજાની નજીક આવે છે, નજીક આવે અને શેમાં ફેરવાય છે, કલીલ કણોની હદમાં ફેરવાય છે, એટલે કલીલ કણોના કદમાં ફેરવાય છે અને વાદળની રચના કરે છે. શેની રચના કરે છે, વાદળની રચના કરે છે, જેને આપણે એરોસોલ કહીએ છીએ. વાદળ એટલે શું થાય, વાદળ એટલે આપણું એરોસોલ, કારણ કે એની અંદર પ્રવાહી અને વાયુના અણુઓ ભેગા રહે. વિક્ષેપણ માધ્યમ તરીકે વાયુ હોય અને વિક્ષેપિત કલા તરીકે કોણ હોય છે, પ્રવાહી હોય છે. એટલે મસ્ત મજાના વાદળની રચના થાય. આ વાદળમાં જે તમારા કણો છે એકબીજાની નજીક આવે, નજીક આવતા આવતા જ્યારે એનું કદ મોટું થઈ જાય ને ત્યારે વરસાદ સ્વરૂપે નીચે આવે છે, બાકી વરસાદ સ્વરૂપે નીચે આવતું નથી. બીજું, વિરુદ્ધ વીજભાર ધરાવતા વાદળ, વીજભાર ધરાવતા વાદળો એકબીજા સાથે અથડાય ત્યારે વરસાદ આવે છે. તો જો વીજળીના કડાકા થાય, કારણ કે ધન વીજભાર અને ઋણ વીજભાર, તમે બે છેડા પ્લગમાં નાખીને બે છેડાનામાં વડાડો તો શું થાય, ચણકલા થાય, તીખારા થાય, કારણ કે બે કેવા છે, વિરુદ્ધ વીજભાર છે. એમ વિરુદ્ધ વીજભાર ધરાવતા વાદળ એકબીજા સાથે આવીને અથડાય ને ત્યારે તે કડાકા ભડાકા, વીજળીના ચમકારા અને શું થાય છે, વરસાદ થતો તમને જોવા મળે. હવે ઘણી વખત એવું થાય છે વરસાદ ન પડતો હોય ને ત્યારે કૃત્રિમ રીતે વિરુદ્ધ વીજભાર, સમજો કે વાદળનો જે વીજભાર છે એના કરતાં વિરુદ્ધ વીજભાર ધરાવતા કણોની છંટકાવ કરે અથવા તો રેટીનો છંટકાવ કરે એરોપ્લેન દ્વારા, એટલે શું થાય છે, વરસાદ થાય. તો આ વરસાદનું મુખ્ય કારણ તમને જોવા મળે છે. ક્લિયર થાય છે? ઓકે, ત્યાર પછી આવે છે ખાદ્ય પદાર્થો. બહુ સિમ્પલ મસ્ત મજાનું ત્રીજું છે. નીચે લખું છું અહીંયા ખાદ્ય પદાર્થો. તો ખાદ્ય પદાર્થો મોટા ભાગે કલીલ છે, જેમ કે આઈસ્ક્રીમ, બરાબર, મજા આવી ગઈ. ઓકે, માખણ છે, આઈસ્ક્રીમ છે, દૂધ છે, તો આ બધા તમારા ખાદ્ય પદાર્થો છે. એ શું છે, કલીલ. તો રોજિંદા જીવનમાં એનો આપણે ઉપયોગ કરતા જઈએ છીએ, બરાબર છે. એમાં આઈસ્ક્રીમનું નામ પડે એટલે તો અહીંથી આમ લાળો પડવા મળે, પછી આપણે લૂછવી પડે, ભાઈને લૂછી લે. ઓકે, ચલો, હવે કઈ વાંધો નહીં. ત્યાર પછી ચોથા નંબર પર આવે છે લોહી. હા હા, એ શું છે, પીવાનું. આપણે તો અમુક અમુક જન્મ જ લઈ પીવાથી હોય, બરાબર છે, જે બસ અહીંયા એ જ કરતા હોય, બરાબર. ઓકે, ચાલો. તો એવા ઘણા બધા વ્યક્તિ હોય છે જેમાં તમારું ખાસ કરીને લોહી આવે છે. આલ્બ્યુમિનોઇડ પદાર્થોનું કલીલ દ્રાવણ છે. કોનું કલીલ દ્રાવણ છે, આલ્બ્યુમિનોઇડ. લખું છું જેથી કરીને વધારે સમજ પડે. આલ્બ્યુમિનોઇડ પદાર્થો, આલ્બ્યુમિન વાળા પદાર્થો નું કલીલ દ્રાવણ છે. આલ્બ્યુમિન એટલે શું થાય, પ્રોટીન. પ્રોટીન એટલે શું થયું, કલીલ છે. એને કારણે તમારું લોહી જે આખું છે, આખું લોહી કલીલ દ્રાવણ કહેવાય. આ હા, લાલ કલરનું મસ્ત ચકાચક. હવે પ્રશ્ન એ થાય, સાહેબ આપણને વાગ્યું હોય, કાચ નાના એ તલવાર વાગી દીધી છે, અથવા તો અમુક પ્રેમી પંખીડાઓ હોય હાથમાં બ્લેડ ના, મારામાં મારા મોબાઈલમાં ઘણા દિવસથી એક સ્ટેટસ આવે છે, બરાબર, હાથમાં એ તમને કાચ કાચ કરીને બ્લેડો મારેલી હોય તો લોહી નીકળે. થોડાક સમય પછી લોહી નીકળતું બંધ થઈ જાય, મતલબ કે લોહી ગંઠાઈ જાય, એવું તમે બાયોલોજી નીકળો છો. એમાં શું થાય છે, તો કે તમારી ફટકડી અને એક તો ફટકડી અને એફિસિયલ થ્રી, ફટકડી અને એફિસિયલ થ્રી અવક્ષેપણ કરી નાખે છે, એટલે કે સ્કંદર કરે છે, તેથી લોહી ગંઠાઈ જાય, બરોબર. હવે વાગેલું હોય
એની ઉપર તમે મલમ લગાડો, ફટાકડી લગાડો, અથવા તો શું કરવાનું છે તમારે, એફિસિયલ થ્રી વાળું મલમ જ હોય, મલમ હોય મોટા ભાગે એની અંદર એફિસિયલ થ્રી આવે છે, એ લગાડો. એટલે શું થશે, જેવું તમારું લોહી જે બહાર આવવાની કોશિશ કરતું છે ને, એનું ત્યાં અવક્ષેપણ કરી નાખશે, કલીલ રહેવા દેશે નહીં. એટલે લોહી ત્યાં સુધી જ અવક્ષેપ જમાતી જાય, જેને આપણે લોહી ગંઠાઈ ગયું કહીએ છીએ. શું કહીએ છીએ, લોહીનું ગંઠાઈ જવું. ત્યાર પછી પાંચમા નંબર આવે છે જમીન. ઓ હો હો, શું આવે છે પાંચમા નંબર પર જમીન. સૌથી મોટી માથાકૂટ અત્યારના જીવનમાં, બરોબર છે, પણ આપણે એમાં પડવું નથી. તો તમારા જમીન છે એ કઈ રીતે કલીલ, તો કે સાહેબ માટી, આપણે કીધું ને માટી છે એ કલીલ દ્રાવણ છે, તો એની અંદર હ્યુમસ, બરોબર છે, મૃદુ કણો રહેલા હોય છે, જે કેના તરીકે રહેલા હોય છે, કલીલ દ્રાવણના સ્વરૂપમાં રહેલા હોય છે, જે તમારા પોષક તત્વોનો સંગ્રહ કરે છે, અથવા તો પોષક તત્વો પણ એને કહી શકે, એને ખુદને પોષક તત્વો આપણે કહીએ છીએ, બરોબર છે. એને કારણે તમારા જમીનને આપણે કેવું કહીએ છીએ, કલીલ દ્રાવણ કહીએ છીએ. બીજું કલીલ દ્રાવણ કહેવાનો શું મતલબ છે, તો જો તમે જો પાણી છે, પાણી છે, તો પાણી ની અંદર માટી નાખો તો પાણી કેવું થઈ જાય, ડોળું થઈ જાય, બરાબર. અમુક માટીના કણો નીચે બેસી જાય, પણ ઉપર પાણી કેવું રહે છે, ઘણા સમય સુધી ડોળું રહે છે. તો ડોળું પાણીનો મતલબ શું છે, તો કે ભાઈ એની અંદર જે માટીના કણો છે કલીલ સ્વરૂપે ફરે છે, એટલા માટે આપણને ડોળું દેખાય છે, ક્લિયર. એટલા માટે એને આપણે કેવું કહીએ છીએ, ડોળું પાણી, તો કલીલ પાણી તરીકે ઓળખવામાં આવે છે. અને સૌથી છેલ્લું છઠ્ઠા નંબરનું છે ડેલ્ટા, મુખ ત્રિકોણ, નદીઓના મુખ ત્રિકોણ, મુખ ત્રિકોણ જેને કહે છે ડેલ્ટા. જો કે તમે દસમા ધોરણ ની અંદર ને સમાજમાં આવું બધું ભણીને આવ્યા છો, ડેલ્ટા ને ડેલ્ટા, બરોબર. અહીંયા તો ડેલ્ટા એટલે શું આપણે કહીએ છીએ, તો કે અહીંયા તો ડેલ્ટા એટલે સરસ મજાનો તફાવત કહીએ છીએ. પણ શું થાય છે, ડેલ્ટા ની અંદર એની જરાક વાત કરીએ, ડેલા ની ડેલ્ટા જો ભાઈ, ઓકે. તો ડેલ્ટાની અંદર શું થાય, પેલા ડેલ્ટા કોને કહેવાય એ જરાક તમને સમજાવી દઉં. ખાસ કરીને જે તમારી ગંગા નદી છે, બરોબર છે, આપણી બધાની, તમારી મતલબ એકલી નથી, તમારે ખાતે નથી કરતી, આપણી બધાની ગંગા નદી છે, એ ભારતનો જે આ વિસ્તાર છે, તો અહીંયા પશ્ચિમ બંગાળ પાસે એ ડેલ્ટા પ્રદેશની રચના કરે છે. મતલબ શું થાય કે તમારી નદી જે છે ને એ આ રીતે આવે, ધ્યાન આપજો, વચ્ચે હું હોય તો કે વચ્ચે જમીન હોય, પછી પછી અહીંથી નદીનું પાણી આવતું હોય, બરાબર. આ રીતે તમારે અહીંથી નદી હોય, આ નદી છે, તો પછી પાછું અહીંયા આવે, તો પછી પાછું અહીંયાથી પાણી આવતું હોય, તો એટલામાં પછી શું હશે, જમીન હશે. અહીંથી પાછું પાણી આવતું હશે, તો એટલામાં પછી શું હશે, જમીન હશે. તો આવો છે ત્રિકોણ પ્રદેશ, જેને મુખ ત્રિકોણ કહેવાય, બરાબર છે. ત્રિકોણ પ્રદેશ, મુખ ત્રિકોણ પ્રદેશ કયો, અથવા તેને ડેલ્ટા પણ કયો છો તમે, સમાજ વિદ્યાની અંદર ભૂગોળમાં આવું બધું આવે છે, બરાબર, આપણો વિષય નહીં ભૂગોળ, પણ મને ખ્યાલ છે. તો આ છે તમારું ડેલ્ટા. તો આ ડેલ્ટાની રચના એ પણ કલીલને કારણે થાય, એટલે એ કેવી રીતે, તો જો નદીની અંદર ખૂબ બધા માટીના કણો તણાઈ તણાઈને આવે છે, બધા ક્લિયર છે, હા આવે છે, અને તમારો દરિયો, હા તમે તો આમ ખાસ કરીને ફિલોસોફી એવો આપણે છે, બનવું હોય તો નદી જેવા બનો, બરાબર છે, કે જ્યાં સિંહ પણ માથું ઝુકાવીને પાણી પીવે છે આ ઘરે રહે, બરોબર. દરિયા જેવો કેટલો ખતરનાક છે, આનું બધું તમારી પાસે. અમુક એમ કહે છે કે દરિયા જેવો વિશાળ બનો, અમુક એમ કે દરિયા જેવો ખારા ન બનો કે માણસો તમારી પાસે પણ ના આવે, જે આ બધા બધે પોતપોતાની રીતે સારું સારું જલવે છે, આપણને સારું લાગે કરવાનું, ઓકે. તો અહીંયા શું છે, દરિયા પાછળ લોટ્સ ઓફ વિદ્યુત વિભાજ્ય છે, NaCl, CaCl2, MgCl2, CaSO4, કેટલા બધા વિદ્યુત વિભાજ્યના દ્રાવણ છે. અને નદી છે એની પાસે ભરપૂર માટીના કલીલ કણો છે. તો શું થશે, જેવી તમારી નદી છે એ દરિયા પાસે આવશે, એટલે એની અંદર રહેલા કલીલ કણોનું શું કરી નાખશે, અવક્ષેપણ કરી નાખશે. અવક્ષેપણ કરી નાખે ને, એટલા માટે આ ડેલ્ટા પ્રદેશની રચના થાય છે, ક્લિયર છે. આખી વાત ડેલ્ટા અથવા તો મુખ ત્રિકોણ પ્રદેશ, નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશ અથવા તો ડેલ્ટા કોને કહેવાય, એનું મેઇન કારણ આ છે કે દરિયો વિદ્યુત વિભાજ્યનો વિશાળ મસ્ત મજાનો એક પાત્ર લઈ લ્યો, અને નદી છે એક કલીલ કણો ધરાવતું એક નાનું નોઝરનું કટકું લઈ લ્યો, તો નોઝરમાંથી જ્યારે માટીના કલીલ કણો ધરાવતા નદીના જે પાણી છે એ દરિયાના સંપર્કમાં આવે, એટલે એનું શું થઈ જાય, અવક્ષેપણ થઈ જાય, અને અહીંયા જબરદસ્ત ભૂમિ રચાય, ફળદ્રુપ હોય, બહુ ફળદ્રુપ હોય છે, બરાબર. તો એને એવો જે પ્રદેશ રચાય છે એને આપણે ડેલ્ટા કહીએ છીએ, મુખ ત્રિકોણ પ્રદેશ કહીએ છીએ. એની અંદર શું હોય છે, તો કે સરસ મજાનું કલીલ કણોનું અવક્ષેપણ થયેલું જોવા મળે છે, ક્લિયર. ચાલો હવે લાસ્ટ ટોપિક જોઈ લઈએ છીએ, કલીલોનો અનુપ્રયોગો અથવા તો ઉપયોગો.
ઓકે તો મસ્ત મજાનો આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક બરોબર છે જેમાં તમારે કલીલ જે છે કલીલના ઉપયોગો જોવાના છે કલીલના ઉપયોગો મસ્ત મજાનો ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે બરોબર એની અંદર આપણે 7-8 કે 9 મુદ્દા જોવાના છે તો એ મસ્ત મજાના મુદ્દા જોતા જઈએ એટલે આપણે સરસ મજાનો આ ચેપ્ટરને પૂર્ણાહુતિ કરી દઈએ થોડે જટાજટ જોઈ લઈએ શું કહે છે તે પહેલો જ મુદ્દો છે ધુમાડા અવક્ષેપણ હવે આપણને ખબર છે આપણને મતલબ મને તમને બેને ખબર છે ધુમાડો છે તો એની અંદર શું હોય ભાઈ ધૂળ હોય કાર્બન હોય આર્સેનિક સંયોજનો હોય બરોબર છે ધૂળ કાર્બન આર્સેનિક ના સંયોજનો અને હવા સાધન છે આ સાધન જે છે એ તમારા ધુમાડાનું અવક્ષેપણ કરવાનું છે એટલે એનાથી શું થશે બેટા તો કે એની અંદર જે કલીલ કણો છે ધુમાડાની અંદરના જે કલીલ કણો છે નુકસાનકારક પદાર્થો છે એ ક્યાં રહી જાય નીચે રહી જાય અને આપણે બહાર સુધી હવા કાઢી નાખવાની છે હવે અહીંયા જો અહીંયા વિદ્યુત ધ્રુવ આપણે મૂક્યો છે બરોબર અહીંથી તમારો ધુમાડો દાખલ કરવાનો છે આ ખાલી રેખાકૃતિ છે બરોબર અને અહીંથી શુદ્ધ હવા બહાર આવશે એટલે એકદમ શુદ્ધ તો નહીં હોય પણ નુકસાનકારક કલીલ કણો નહીં હોય અને અહીંયા બધી તમારા જે ધુમાડાના અવક્ષેપ છે એ ભેગા થશે હવે શું થશે તો કે ધૂળ કાર્બન આર્સેનિક ના સંયોજનો અને હવા એટલી વસ્તુ તમારા ધુમાડામાં હશે એને તમારે અહીંથી દાખલ કરવાની છે અહીંયા વિદ્યુત ધ્રુવ મૂકેલો છે ધુમાડાની અંદર જે વીજભાર હશે ધુમાડાનો જે વીજભાર છે એ વીજભાર કરતા વિરુદ્ધ વીજભાર ધરાવતો વિદ્યુત ધ્રુવ અહીંયા લગાડેલો હશે બરોબર 30,000 વોલ્ટ બેટા 30,000 વોલ્ટ એટલું બધું ઊંચું વિદ્યુત દબાણ આપશું એના કારણે શું થશે તો કે તમારા ધુમાડાના જે કણો છે એનો જે વીજભાર છે એના કરતા એ વિરુદ્ધ વીજભાર છે એટલે એના તરફ શું થશે આકર્ષણ થશે આકર્ષણ થવાને કારણે એના ધુમાડા પરનો વીજભાર નાશ પામશે અને એનું શું થઈ જાય અવક્ષેપણ થઈ જાય બરોબર છે જેમ આપણે ઇલેક્ટ્રોફોરેસિસની અંદર વાત કરી હતી તેમ તો અવક્ષેપણ થઈ જાય અને અવક્ષેપણ થઈ અને ક્યાં બેસી જશે તળિયે બેસી જશે અહીંથી તમારા હવા છે ધુમાડા વગરની હવા એ શું આવશે બહાર આવશે મોટા મોટા ઉદ્યોગો હોય ઉદ્યોગોની ચીમનીની અંદર આ રીતે સાધન ગોઠવવું જોઈએ એની અંદર ખૂબ ઊંચો વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો આ વિદ્યુત ધ્રુવ છે વિદ્યુત બરાબર કેવો વિદ્યુત ધ્રુવ છે અહીં કયો વીજભાર હશે તો કે ધુમાડાનો જે વીજભાર હશે ને એના કરતા વિરુદ્ધ વીજભાર ધરાવતો વિદ્યુત ધ્રુવ રાખેલો હશે પીવાના પાણીનું શુદ્ધિકરણ કરીએ છીએ બીજો મુદ્દો છે પીવાના પાણીનું શુદ્ધિકરણ ઓકે સાહેબ એમાં શું કરવાનું હોય છે તો કે જો પીવાના પાણીની અંદર હમણાં થોડી વાર પહેલાં કીધું નદીનું પાણી આવતું હોય આપણે ઘરે નળનું પાણી આવતું હોય તો એની અંદર કલીલ કણો આવેલા હોય તો તમે સાંભળવું હશે કે એની અંદર ફટકડી નાખવાની છે ફટકડી નાખવાથી શું થશે તો કે ભાઈ તમારા પીવાના પાણીનું શુદ્ધિકરણ થઈ જશે કેમ તો હમણાં થોડી વાર પહેલાં લોહીમાં પણ આપણે જોયું હતું ફટકડી લગાડો ને એટલે તમારા જે કલીલ કણો છે કલીલ કણોનું શું કરી નાખે અવક્ષેપણ કરી નાખે અને જે વધારાનો કચરો છે ક્યાં બેસી જશે નીચે તળિયે બેસી જાય છે તો સેમ ટુ સેમ આજે તમારું પીવાનું પાણી છે એમાં ફટકડી ઉમેરવાથી તમારા જે કલીલ કણો છે એ તળિયે બેસી જશે અને તમને શુદ્ધ પીવાનું પાણી મળશે તો ફટકડી સરસ મજાનું તમારો કલીલ કણો માટે ખૂબ જ અગત્યનું છે ઔષધિઓ અગત્યનું સૌથી મસ્ત મજાનું અને ત્રીજા નંબરનું વાત વિધાન છે ત્રીજા નંબરનો ઉપયોગ છે ઔષધિઓ ઔષધિઓ તરીકે તમારું કલીલ દ્રાવણ વપરાય છે કઈ કઈ ઔષધિમાં સમજો કે તમને આંખની અંદર વાગ્યું છે તો આંખનો મલમ બનાવવો છે
તો એની અંદર કલિલ અવક્ષેપ, કલિલ લાવણ હોય છે, ટૂંકમાં કલિલ મલમ હોય છે, બરાબર. ત્યાર પછી કાલાજર, તમારી ચોપડીમાં આપેલ છે કાલાજર અથવા તો કાલાજર, જેને આપણે કાળીઓ તાવ કહેતા. આપણા પહેલાના જે ગુરુઓ છે, કાળીઓ તાવ ખૂબ, એની અંદર જબરદસ્ત તાવ આવે, અતિશય તાવ આવે અને માણસ મૃત્યુ પામે, એટલા માટે એને કાળીઓ તાવ કહેતા, બરાબર. એને કાલાજર બોલે, લખું છું હમણાં તમને સમજાવું છું, જસ્ટ વાત કરું છું, બરાબર. તો એની અંદર પણ સરસ મજાનું તમારા એન્ટીમની છે, એન્ટીમની એને કલિલ તરીકે વાપરવામાં આવતું. ત્યાર પછી પેટના રોગો હોય, તમને સરસ મજાની પેટમાં ગડબડ રહેતી હોય તો મિલ્ક ઓફ મેગ્નેશિયા, મેગ્નેશિયમનું કલિલ દ્રાવણ બનાવવાનું, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું, અને એનો તમારે ઔષધિ તરીકે ઉપયોગ કરી શકો, બરાબર છે. અને ઔષધિ કલિલ તરીકે વધારે ઉપયોગી બને, કેમ? કેમ કે એની અંદર સપાટી કેવી મળે છે, વધારે સપાટી મળે છે. તો સૌથી પહેલો તમારો ઉપયોગ આવે છે આર્ગી શેલ. શું આવે છે? આર્ગી શેલ તરીકે તમને સરસ મજાનો ઉપયોગ આવે છે. આર્ગી શેલ એટલે શું છે? આર્ગી શેલ એ સિલ્વર એટલે કે ચાંદી, સિલ્વર કલિલ ધરાવતો લેપ એટલે મલમ છે, જે આંખ માટે ઉપયોગી છે, બરોબર છે. ત્યાર પછી આવે છે કાલાજર. કાલાજર જેને આપણે કહીએ છીએ કાળો તાવ માટે એન્ટીમની, કોણ? એન્ટીમની નું કલિલ દ્રાવણ ઇન્જેક્શન તરીકે ઉપયોગી છે. સ્નાયુનો દુખાવો હોય, બરોબર છે, સ્નાયુના મસલ્સનો દુખાવો, મસલ્સ પેઇન રહેતી હોય, સમજો કે મારે ભાઈ ખંભાના સ્નાયુનો દુખાવો રહે છે, તો ત્યાં ગોલ્ડના કલિલનું ઇન્જેક્શન આપવાનું છે. આંતર સ્નાયુ દુખાવા માટે ગોલ્ડ કલિલ ઇન્જેક્શન, ગોલ્ડ કલિલનું ઇન્જેક્શન બરોબર છે. આંતર સ્નાયુના દુખાવા માટે ગોલ્ડ કલિલનું ઇન્જેક્શન, જેને અંતઃ સ્નાયુવી દુખાવો પણ કહે છે. આંતર સ્નાયુ જે લખ્યું છે એને અંતઃ, સોરી અંતઃ લખું છું, અંતઃ સ્નાયુનો દુખાવો કીધો એને અંતઃ સ્નાયુવી દુખાવો તરીકે પણ ઓળખવામાં આવે છે. પેટની ગરબડ, જેને આપણે આંતરડાની ગરબડ કહીએ છીએ, બરાબર, પેટની ગરબડ માટે મિલ્ક ઓફ મેગ્નેશિયા ઉપયોગી છે, બરાબર છે. આ ખાસ આમાં જોવા જેવું છે, આમાં એકમાં લખવા જેવું છે, બાકી કંઈ તો બધા ઉપયોગો તો સિમ્પલ યાદ રહી જાય એવા છે. તો આ તમારે સરસ મજાને યાદ રાખવા જેવા છે, કારણ કે ઘણી વખત આમાંથી MCQ પૂછી નાખે છે, તો આપણને ખબર હોવી જોઈએ કે આ શેની માટે ઉપયોગી છે, પછી જે કાલાજર માટે કોણ ઉપયોગી છે, તો આની આપણને સરસ મજાની સમજણ હોવી જોઈએ. તો આ ઔષધિઓની વાત થઈ, ઔષધિઓમાં મસ્ત મજાનું ઉપયોગી છે. ઔષધિ શા માટે ભાઈ ઉપયોગી છે, ભાઈ કઈ રીતે તમારો આજે ઔષધિ જે ઉપયોગ આવશે, તો કે ભાઈ કલિલ સ્વરૂપમાં, કેમ? તો કે કલિલ છે એની સંપર્ક સપાટી કેવી હોય છે, વધારે હોય છે. પછી આવે છે ચર્મશોધન, ચર્મશોધન, ચર્મ શોધન, બરાબર છે, જેને ટેનિંગ તરીકે પણ ઓળખવામાં, ટેનિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમાં શું થાય છે કે જે પશુઓના ચામડા છે, આ ચામડાની અંદર કલિલ કણો રહેલા હોય છે, એ ચામડાને આપણે કડક બનાવવું પડે છે. શું બનાવવું બેટા? કડક બનાવવું હોય એટલે એની અંદર ટેનિન નામનો પદાર્થ ઉમેરવામાં આવે છે. ટેનિન ઉમેરવાથી ચામડું કડક બને છે. ચામડું કડક બને છે. ટેનિન ઉમેરવાથી ચામડું કેવું બને છે? કડક બને છે. ત્યાર પછી પાંચમો ઉપયોગ છે સાબુ અને ડિટર્જન્ટ. હા,
આનો તો આપણે બહુ વિસ્તારથી જબરદસ્ત માહિતી મેળવી છે, બરોબર. સાબુ અને ડિટર્જન્ટની, એના વિશે તો મારે તમને ઝંઝુ સમજાવવાની જરૂર નથી, પણ સાબુ અને ડિટર્જન્ટ મિશેલની રચના કરી, મિશેલ નહીં ભાઈ, બરોબર, મિશેલની રચના કરી અને તમારા કપડામાંથી મેલ દૂર કરે છે. તો આ મિશેલ એટલે શું થઈ ગયું આપણું, તો કે સરસ મજાનું કલિલ દ્રાવણ બની ગયું છે. ઓકે, ત્યાર પછી આવે છે ફોટોગ્રાફિક પ્લેટ અને ફિલ્મ. ફોટોગ્રાફિક પ્લેટ અને ફિલ્મની વાત આવે છે, શું આવે છે, તો કે ગ્લાસ હોય, શું હોય છે, ગ્લાસ, અથવા તો તમારું સરસ મજાનું જિલેટીનનું મસ્ત મજાનું એની અંદર નાખવામાં આવે છે સિલ્વર બ્રોમાઇડ. જિલેટીનમાં શું નાખવામાં આવે છે, સિલ્વર બ્રોમાઇડ. એટલે તમારો જે કાચ છે, આ કાચ અથવા તો સેલ્યુલોઇડ પ્લેટ રાખીએ આપણે, બરાબર છે, સેલ્યુલોઇડ અથવા તો ગ્લાસની જે પ્લેટ છે એના પર જિલેટીનમાં સિલ્વર બ્રોમાઇડનું પાયસ લગાવવામાં આવે છે. એટલે આખું વિધાન લખું, વિધાન સમજવું પડશે, સેલ્યુલોઇડ, સેલ્યુલોઇડ પ્લેટ, સેલ્યુલોઝ યુક્ત પ્લેટ જે હોય એને સેલ્યુલોઇડ પ્લેટ કહેવાય, સેલ્યુલોઇડ પ્લેટ અથવા ગ્લાસ પર જિલેટીનમાં એજીબીઆર સિલ્વર બ્રોમાઇડ ઉમેરી આનું શું બનાવવામાં આવે, કલિલ અથવા તો પાયસ, પાયસ લખીએ આપણે, જિલેટીનમાં એજીબીઆર નું પાયસ બનાવી લગાડવામાં આવે છે. એટલે કે સમજો કે તમારી ભાઈ સરસ મજાની પ્લેટ છે, બરોબર છે, કાં તો સેલ્યુલોઇડ પ્લેટ છે અથવા તો ગ્લાસ પ્લેટ છે. પછી એક પાત્રની અંદર જિલેટીન લેવાનું અને એની અંદર શું ઉમેરવાનું છે આપણે, એજીબીઆર, એનું મસ્ત મજાનું પાયસ અથવા તો ઇમલ્શન બનાવી અને આના પર છોંટાડી દેવાનું. હવે તો એની જરૂર નથી પડતી, હવે તો આપણે મસ્ત મજાના મેમરી કાર્ડ આવી ગયા. આ પહેલાં જેને રોલ કહેતા, બરાબર છે, જૂના કેમેરાની અંદર, પછી એને મસ્ત મજાનો રોલ બનાવી અને કેમેરામાં ફિટ કરી અને આપણે શું કરવાનું હોય છે, ફોટા પાડતા, બરાબર છે. તો એ પહેલાંની વાત હતી, અત્યારે તો આપણે મસ્ત મજાનું શું થઈ ગયું છે, તો કે મસ્ત મજાનો મેમરી કાર્ડ આવી ગયા, નાખો મેમરી કાર્ડ, ફોટા પાડો અને કમ્પ્યુટરમાં લઈ લો, એટલે વાત પતી જાય. ત્યાંથી આગળ વધીએ, રબર ઉદ્યોગની વાત આવે છે, સોરી, અહીંયા છઠ્ઠા નંબર પર, અહીંયા સાતમા નંબર પર રબર ઉદ્યોગ. ઓકે, રબર ઉદ્યોગ શું થાય, તો કે રબરનું જે ક્ષીર છે, દૂધ, રબરનું જે ક્ષીર છે તે ઋણ વિજભારિત હોય, એના પર શું કરવાનું છે, તો કે એની અંદર ધન વિજભાર ઉમેરી અવક્ષેપણ કરવાનું, અવક્ષેપણ કરી અને શું બનાવી શકાય, રબર બનાવી શકાય, બરાબર. આ રબરની બનાવટ જે છે એ આપણે ઓલરેડી આવવાની છે ચેપ્ટર નંબર 15ની અંદર, બરાબર, પોલિમર નામનું જે ચેપ્ટર છે એમાં છેલ્લો ટોપિક રબરનો છે, ત્યારે આપણે એને મસ્ત મજાની વિસ્તારથી વિશાળ વિશાળ વાતો કરીશું. છેલ્લે આવે છે ઔદ્યોગિક નિપજો, આઠમા નંબરનો મુદ્દો આવે છે ઔદ્યોગિક નિપજો. ઔદ્યોગિક નિપજો કોને કહેવાય બેટા, તો જો રંગ છે, બરાબર, હમણાં આપણે રબરની વાત કરી છે, તો એ રબર છે, તો આવા કેટલા બધા રસાયણો છે જે આપણે ઓલરેડી ઉપયોગમાં લેતા હોય, શાહી લઈએ છીએ, બરાબર છે, ગ્રેફાઇટ લઈએ, સિમેન્ટ લઈએ છીએ, બહુ બધા એક્ઝામ્પલ છે. રંગ એ લખીને કહું છું, રંગ, શાહી, રબર, રંગ, શાહી, રબર, સિમેન્ટ, ગ્રેફાઇટનું ઊંજણ આપણે ઓલરેડી ચેપ્ટર નંબર 1 ની અંદર વાત કરી હતી, ગ્રેફાઇટ છે એ ઊંજણ તરીકે ઉપયોગી છે, તો ઇકલીલ સ્વરૂપે બનાવી અને શું કરવાનો હોય છે, એનો ઊંજણ તરીકે ઉપયોગ થાય છે. તો આ ઔદ્યોગિક ઉપજોની જે ઔદ્યોગિક છે એની અંદર નિપજોમાં પણ તમારે ખાસ કરીને ઉપયોગી બને છે, બરાબર છે. તો આ છે તમારું સરસ મજાનું કલિલ
તો મસ્ત મજાનો અહીંયા તમારે ચેપ્ટર નંબર 5 પૃષ્ઠ રસાયણ શાસ્ત્ર થિયરીટિકલ કમ્પ્લીટ થાય છે. કાલે આપણે એના લોટ્સ ઓફ એમસીક્યુ જોવાના છે. ક્લિયર? એટલે સુધી મસ્ત મજાનું ઉતારી લે બેટા, અને યાદ રાખવાનું છે એમસીક્યુમાં ગમે ત્યારે આવી શકે છે. ઓકે, થેન્ક યુ.